नमस्कार, न्यूज बुलेटिन में आपનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। અમદાવાદના સાણંદ મામલતદારને કલેક્ટરે નોટિસ આપી છે। નિદ્રાળ અને નવાપુરામાં ભીડ ભેગી થવાના મામલે નોટિસ ફટકારી છે। કલેક્ટરે નોટિસ આપીને ખુલાસો આપવા જણાવ્યું છે। ધાર્મિક પ્રસંગોમાં ભીડનો જે વિડિયો વાયરલ થયો હતો ત્યારબાદ ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી। પોલીસે પણ આ મામલે કડક એક્શન લીધું। ત્યારબાદ હવે જિલ્લા કલેક્ટરે પણ નોટિસ આપી છે મામલતદારને। સાણંદના મામલતદારને આ નોટિસ અપાઈ છે કારણ કે આ જે નિદ્રાળ અને નવાપુરા ગામ છે એ સાણંદ તાલુકામાં આવે છે। ભીડ ભેગી થવાના મામલે તેમને નોટિસ આપવામાં આવી છે અને ખુલાસો માંગ્યો છે। ધાર્મિક પ્રસંગમાં ભીડનો જે વિડિયો વાયરલ થયો હતો તે મામલે મામલતદારને નોટિસ આપી છે। તો કલેક્ટરની આ નોટિસ, અમદાવાદના કલેક્ટરે સાણંદ મામલતદારને આ નોટિસ આપી છે। આપણે જણાવી દઈએ કે 3 દિવસ પહેલાં નિદ્રાળ અને નવાપુરા ગામમાં લોકોએ ભીડ ભેગી કરી હતી અને બડિયાદેવ મંદિરમાં પાણી ચઢાવવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ બેડા લઈને પહોંચી હતી અને આ એક માનતા પૂરી કરવાનો એમનો જે રિવાજ હતો એ બાધા પૂરી કરવા માટે થઈને આ તમામ લોકો અહીંયા એકત્ર થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો, કોરોનાના નિયમના લીરે લીરા ઉડાવ્યા હતા અને અહીંયા સ્થાનિક પ્રશાસન નિષ્ફળ ગયું હોય એવી બાબત પણ ઉપસીને સામે આવી હતી। ત્યારબાદ પોલીસના ધ્યાનમાં આ મામલો આવતા જ પોલીસે કુલ 18 જેટલા લોકોની ધરપકડ પણ કરી હતી। રાજસ્થાન ગુજરાત બોર્ડર સીલ કરવામાં આવી છે। રાજસ્થાનમાં 14 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું। રાજસ્થાનથી ગુજરાત જાન નહીં જઈ શકે। 31 મે સુધી રાજસ્થાનમાં લગ્ન પ્રસંગો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આવશ્યક સેવાઓ સિવાય સંપૂર્ણ લોકડાઉન રહેશે। રાજસ્થાન ગુજરાત બોર્ડર સીલ કરવામાં આવ્યું છે। રાજસ્થાન સરકારે 14 દિવસનું રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે, એટલે કે આવશ્યક સેવાઓને બાદ કરતા તમામ ગતિવિધિઓ બંધ રહેશે, જેના કારણે લગ્ન પ્રસંગો પણ નહીં આયોજિત કરી શકાય। લગ્ન પ્રસંગો 31 મે સુધી આયોજન નહીં કરી શકાય। જામનગરમાં સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં 22 રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યા। એસડીએમ અને ડીવાયએસપીના ચેકિંગ દરમિયાન સ્ટોક વગર જથ્થો મળી આવ્યો। પ્રાથમિક રીતે મૃતક દર્દીઓ અને રજા આપેલ દર્દીઓના નામે રેમડેસિવિર ઇન્જેક્શન મેળવાયા હોવાની ધારણા છે। મહાનગરપાલિકા આ અંગે વધુ તપાસ હાથ ધરશે। તો સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં 22 રેમડેસિવિર ઇન્જેક્શન મળ્યા છે। એસડીએમ અને ડીવાયએસપીના ચેકિંગ દરમિયાન આ સ્ટોક વગર જથ્થો મળી આવ્યો। પ્રાથમિક રીતે મૃતક દર્દીઓ અને રજા આપેલ દર્દીઓના નામે રેમડેસિવિર ઇન્જેક્શન મેળવાયા હોવાની ધારણા છે। આ અંગે મહાનગરપાલિકા વધુ તપાસ હાથ ધરશે। તો આ તરફ અમદાવાદમાં ઇન્જેક્શનના કાળાબજારીઓ પર કાર્યવાહી કરવામાં આવી। 4 ઇન્જેક્શન સાથે આરોપીઓની ધરપકડ કરાઈ છે। કાળાબજારીઓ પર ક્રાઇમ બ્રાન્ચે સકંજો કસ્યો છે। 4 આરોપીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે। તો રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરનારા પર કાયદાનો ગાળિયો મજબૂત કરવામાં આવ્યો છે। 4 ઇન્જેક્શન સાથે આરોપી પકડાયા છે। કાળાબજારીઓ પર ક્રાઇમ બ્રાન્ચે સકંજો કસ્યો છે। 4 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે। રાજ્યમાં કોરોનાના નવા 12,545 કેસ નોંધાયા, તો 24 કલાકમાં 123 દર્દીઓના મૃત્યુ થયા। એક જ દિવસમાં 13,021 દર્દી સ્વસ્થ થયા છે। સતત બીજા દિવસે કેસ કરતાં સાજા થનારા વધુ છે। અમદાવાદમાં 3,957 કેસ છે, 17ના મોત થયા, તો સુરતમાં 1,427 કેસ છે, 13 દર્દીના મોત થયા, વડોદરામાં 1,018 કેસ છે, 13ના મોત થયા અને રાજકોટમાં 695 કેસ છે, 15ના મોત થયા। ગઈકાલ કરતા અમદાવાદમાં 291 કેસ ઘટ્યા છે। સિવાય આવનાર દર્દીને પણ હવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે, મતલબ કે ખાનગી વાહનમાં આવવાના કારણે હોસ્પિટલમાં દર્દીઓને દાખલ નહોતા કરાતા તે હવે નહીં થઈ શકે। હાઈકોર્ટના આદેશ બાદ આખરે આરોગ્ય વિભાગે જાહેર કર્યો છે પરિપત્ર। રાજ્યભરમાં લાગુ કરશે નિયમ। આદેશ પ્રમાણે હવે 108 જ નહીં, અન્ય વાહનમાં આવનારા દર્દીને પણ સારવાર આપવી જ પડશે। રિપોર્ટ ન હોય અને કોરોનાના લક્ષણ હોય તો પણ દર્દીને સારવાર આપવાથી કોઈ હોસ્પિટલ ઇનકાર નહીં કરી શકે। સ્થાનિક ન હોવાના કારણે
एडमिशन नहीं अटके एटले के कोई दर्दी आ शहरनो के राज्यनो नथी एटले दाखल नहीं करिए एवो हॉस्पिटल तंत्र हवे नहीं कही शके। सूरतना वराछा विस्तार में जीव सटोसटीना दृश्यों सामे आव्या। सरकारी अनाजनी ट्रक में जीवना जोखमे लोको मुसाफरी करता होवानी तस्वीरों सामे आवी। अनाज भरेला ट्रक में मास्क वगर 30 जेटा लोको मुसाफरी करता नजरे पड़ी रह्या छे। तंत्रनी कोईपण प्रकारनी रोकटोक वगर तेओ जाने के कोरोना ने आमंत्रण आपी रह्या छे। तो दृश्य में जोई शकाय छे के अनाजनी ट्रक में जीवना जोखमे मुसाफरी थई रही छे। केटली मोटी संख्या में लोको ऊपर बैठा छे अने आ रीते जीवने जोखम में मूकीने मुसाफरी करी रहा छे त्यारे आवा दृश्यो जे छे ए खरेखर चिंता उपजावी रहा छे। अहींया तमाम लोकोए मास्क पण पहेर्या नथी। तो 30 जेटला मुसाफरो देखाई रहा छे आ ट्रक में। ए वस्तु अलग छे के कदाच आ मजूरो होई शके छे अथवा तो तेमनी कोई मजबूरी पण होई शके छे के तेओ आ ट्रक में आटली संख्या में सवार थईने जई रह्या छे। आर्थिक मजबूरी पण होई शके छे परंतु कोरोना महामारी में आ खरेखर न थवुं जोईए। कोरोना वोर्ड में संस्कृत श्लोक गान अने प्राणायाम थेरपी शुरू करवामां आवी छे। संस्कृत आचार्य सागर दवेना मातानुं अहींया निधन थता तेमणे अन्य दर्दीओने बचाववा आ रीते प्रयोग हाथ धर्यो। सागर दवे पोते संस्कृतना शिक्षक छे। तेमनो आ प्रयोग दर्दीना उत्साहमां वधारो करी रह्यो छे। तो आप भावनगर सर्टी हॉस्पिटलना दृश्य आप जोई रह्या छो। कोरोना वोर्ड में संस्कृतना श्लोकनू गान करवामां आवी रह्यु छे। तमाम दर्दीओने पण आ श्लोक ने ध्यान में राखीने ध्यान करवा प्राणायाम शुरू करवा माटे कहेवामां आव्यु जेथी दर्दीओने खास तो दर्दीओ माटे खूब सारी बात कही शकाय कारण के श्लोकनू पठन करवू अने प्राणायाम थेरापी करवाथी पण घणा फायदा थता होय छे। त्यारे संस्कृत आचार्य सागर दवेना मातानुं निधन थता तेमणे अन्य दर्दीओने बचाववा आ एक नवतर प्रयोग हाथ धर्यो छे। सागर दवे पोते संस्कृतना शिक्षक छे अने आ प्रयोग दर्दीना उत्साहमां वधारनारो छे। राजकोट कलेक्टर रम्या मोहने निवेदन आप्यु छे के कोरोनाना ओपीडी केस में घटाड़ो नोधाई रह्यो छे ज्यारे क्रिटिकल केस में घटाड़ो नोधाता 2 अठवाडिया जेटलो समय लागशे। खानगी हॉस्पिटलोने वेंटिलेटर आपवा बाबते पण कलेक्टर रम्या मोहने कह्युं छे। लोकोना जीव बचाववा खानगी हॉस्पिटलोने वेंटिलेटर आप्या हता। 103 जेटला वेंटिलेटर एक्स्ट्रा पड्या हता जेना कारणे तेनी फाळवणी करवामां आवी। वेंटिलेटर मामले टीका करवी योग्य नथी। હાલ 2-3 દિવસથી આપણે જોઈ શકીએ છીએ રાહતના સમાચાર છે કે 3 દિવસથી આપણે જે સિવિલ હોસ્પિટલમાં જે એમ્બ્યુલન્સને ગાડીઓની લાઇન ગંભીર પેશન્ટોને લઈને જે આવતા હતા એમાં ઓલમોસ્ટ 0 થઈ ગયા છે અને જે સામાન્ય લક્ષણોવાળા જે ઇનિશિયલ સિમ્ટમવાળા જે દર્દીઓ છે ઓપીડીના પણ જે એની સંખ્યા એ ઘટી ગઈ છે છતાં જે પહેલાં ઇન્ફેક્શન થઈ ગયેલને આજે ગંભીર હાલતમાં છે એવા ઇનપેશન્ટમાં હજી ઘટ નથી એટલે આપણે અપેક્ષા રાખીએ અને આશા રાખીએ કે 1-2 અઠવાડિયામાં એમાં પણ આપણને એક વ્યવસ્થિત ઘટ થાય એ રીતની આશા રાખીએ। સિટી સ્કેન મુદ્દે એઇમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ નિવેદન આપ્યું અને ત્યારબાદ લોકોમાં સિટી સ્કેન કરાવવું કે નહીં તે અંગેની અનેક મૂંઝવણ છે। એવામાં કેટલાક ડોક્ટરે દાવો કર્યો કે જરૂર પડીએ સિટી સ્કેન કરાવવું જરૂરી છે। આપને એક સીટી કરાયા તો આપ એ સમજ લે કે આપને આપને 300 એક્સરે કરા લીએ ચેસ્ટ કે ઓર યે ભી ડેટા હૈ IAEA કા ભી ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી કમિશન કા ભી ડેટા હૈ
जो रेडिएशन प्रोटेक्शन एंड मेडिसिन की बात करते हैं कि बार बार स्पेशली यंगर एज ग्रुप में सीटी कराने से रिस्क ऑफ कैंसर इन लेटर लाइफ इंक्रीजेस। डायरेक्टर डॉक्टर रणदीप गुलेरिया ने आ चेतवनी बाद सिटी स्कैन मुद्दे अनेक तर्क वितर्क सर्जाया छे। इंडियन रेडियोलॉजिकल एंड इमेजिन एसोसिएशन ना पूर्व प्रमुख अने आंतरराष्ट्रीय रेडियोलॉजी सोसायटी ना सभ्य डॉक्टर हेमंत पटेल ना दावा प्रमाणे जारे आरटीपीसीआर नेगेटिव आवे छता शरीर में कोरोना ना लक्षणों जणाता होय तो तबीब नी सलाह अनुसार सीटी स्कैन करावुं जोईए। अही ए पण स्पष्टता करवी घटे कि डॉक्टर गुलेरिया पण बिनजरूरी रीते वारंवार सीटी स्कैन करावता लोकोने चेतवनी आपी रह्या हता। जो कि डॉक्टर हेमंत एम्स डायरेक्टर ना ए दावा ने नकार्यो जेमा तेओ वधारे पड़ता सीटी स्कैन थी कैंसर थवानो भय दर्शावी रह्या छे। ए बहु आउटडेटेड स्टेटमेंट कही शकाय कारण के मॉडर्न मेडिसिन मा 2021 नी अंदर जे लो डोज सीटी प्रोटोकॉल्स आव्या छे अने जे मशीन्स अवेलेबल छे एनी अंदर 1 मिलीसीवर्ट थी 2 मिलीसीवर्ट नी अंदर आपणे सीटी स्कैन थोरेक्स नु करी अने कोरोना ना कॉम्प्लिकेशन शोधी शकता होईए छे। आ 1 मिलीसीवर्ट के 2 मिलीसीवर्ट्स ए बिल्कुल हानिकारक नथी जयरे आपणे एने कम्पेर करिए कोरोनाना कॉम्प्लिकेशन्स साथे। जो कि एक बात पर तमाम डॉक्टर्स एकमत छे कि जारे हळवा लक्षणो होय अने एंटीजन के आरटीपीसीआर टेस्ट पॉजिटिव होय त्यारे सीटी स्कैन करवा दौड़वाने बदले आराम करी सारवार करवी जोईए। प्रणव पटेल, न्यूज 18 गुजराती, अमदावाद। રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે મેડિકલ સ્ટાફની અછત છે અને એવા સમયે જ રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજના સિનિયર તબીબોએ ઉગામ્યું છે આંદોલનનું શસ્ત્ર। મેડિકલ ટીચર્સ એસોસિએશને જ્યાં સુધી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી। અમદાવાદ, સુરત અને રાજકોટના દ્રશ્યો જ્યાં ખરાખરીના સમયે જ હડતાલ પર ઉતરી ગયા છે તબીબો। દર્દીઓને હાલ દુવા દવા અને ડોક્ટર્સની તાતી જરૂર છે એવા સમયે જ અમદાવાદની બીજે મેડિકલ કોલેજથી શરૂ કરીને અન્ય 6 મેડિકલ કોલેજના સિનિયર તબીબોએ કામથી અલગા રહી પોતાની માંગણીઓને લઈને સરકાર પર દબાણ વધારવા પ્રયાસ કર્યો। મેડિકલ ટીચર્સ એસોસિએશનની માંગ છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી બંધ કરવામાં આવે, 2008થી બાકી રહેલા પ્રમોશન આપવામાં આવે, એટલું જ નહીં 7મા પગાર પંચથી વંચિત રહેલા સરકારી તબીબોને તાત્કાલિક તેનો લાભ મળે। આવી અલગ અલગ 15 જેટલી માંગણીઓ સાથે હડતાળ શરૂ કરવામાં આવી। સુરતની સ્મીમેરના 90 જેટલા તબીબો તથા રાજકોટના 190થી વધુ તબીબ શિક્ષકો હડતાળ પર ઉતર્યા છે। કોરોના કાળમાં જ આંદોલન શા માટે એવો સવાલ કરતા તેમણે દાવો કર્યો કે અમે લાંબા સમયથી સરકારને રજૂઆત કરી રહ્યા છીએ પણ કોઈ ઉકેલ નથી આવ્યો। અમે કોરોના કાળ ચાલુ થયો એ પહેલાં બી 15 દિવસની નોટિસ આપેલી હતી પણ જેવું સેકન્ડ વેવ ચાલુ થયો અમે અમારી નોટિસ પાછી ખેંચી લીધી કારણ કે અમને એવું લાગ્યું કે એ અમારો નૈતિક ફરજ છે, નૈતિક જવાબદારી છે। પરંતુ અમારી બાજુમાં જે અમારા બીજા ઘટકો છે આરોગ્ય વિભાગના એ લોકો હડતાલ પડાઈ પડાઈને પોતાની માંગણીઓ પૂરી કરી ગયા ત્યારે અમને એવું લાગ્યું કે અમે છેતરાયા છીએ, અમે સ્વૈચ્છિક રીતે સહજતાથી ફરજ બજાવીએ છીએ તો અમારું કોઈ સાંભળવાવાળું જ નથી। થોડા દિવસ અગાઉ આ જ રીતે આંદોલન કરી જુનિયર તબીબો પોતાની સમસ્યાનું સમાધાન લાવવામાં સફળ રહ્યા હતા, એટલે જ સિનિયર ડોક્ટર્સને પણ આશા જન્મી અને કામથી અલગા રહ્યા અને બીજી તરફ દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। એક બાદ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે રાજકોટથી। રાજકોટ સિવિલમાં કોરોનાથી પણ ખતરનાક મ્યુકર માઇકોસિસ માટે આજથી જ અલગ વોર્ડ શરૂ કરાયો છે। મનોચિકિત્સક વોર્ડમાં 30 બેડની સુવિધા ઊભી કરાઈ છે। કોરોનાથી સાજા થયેલા 250 દર્દીઓ પર નજર રાખવામાં આવી રહી છે। સિવિલમાં છેલ્લા 1 સપ્તાહથી કોરોનાના દર્દીઓના સાજા થયા બાદ આ ગંભીર બીમારી જોવા મળી રહી છે, જેના માટે અલગથી જ આજે વોર્ડ ઊભો કરાયો છે। મનોચિકિત્સક વોર્ડમાં 30 બેડની પણ સુવિધા ઊભી કરાઈ છે, જેથી કોઈ પણ વ્યક્તિ મ્યુકરમાઇકોસિસનો ભોગ બને છે તો તેમને તાત્કાલ અહીંયા સારવાર આપી શકાય। કોરોનાથી સાજા થયેલા 250 દર્દીઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે, કારણ કે મ્યુકરમાઇકોસિસ આ એવો રોગ છે કે જે ફૂગ હોય છે, ફૂગ ફંગલ ઇન્ફેક્શન હોય છે, પરંતુ
જેના પર ડાયાબિટીસ હોય, કેન્સર હોય અને એવા લોકો કોવિડ પોઝિટિવ આવ્યા હોય અને ત્યારબાદ રિકવર થતા હોય છે, ત્યારે એવા પેશન્ટમાં વધારે આ રોગ લાગુ થતો હોય છે।